શાની હોસ્પિટલમાં ડોક્ટર પ્રિયંક મોદીએ ઝામ્બિયન વ્યક્તિ પર થોરાસિક એન્ડોવાસ્ક્યુલર એઓર્ટિક રિપેર સર્જરી કરી પીડામાંથી રાહત આપી છે. આ ઓપરેશન માત્ર સુરતમાં જ નહીં પરંતુ દક્ષિણ ગુજરાતમાં પણ પ્રથમ વખત હાથ ધરવામાં આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ ઓપરેશન 3.5 કલાક ચાલ્યું હતું અને ઓપરેશન બાદ દર્દીની તબિયતમાં સુધારો છે. ડોક્ટર પ્રિયંક મોદીએ જણાવ્યું હતું કે સુરતના સવળી પુના ગામનો રહેવાસી પ્રેમાંશુ પટેલ ઝામ્બિયામાં રહે છે. તેઓ છેલ્લા કેટલાક દિવસોથી નીચેના અંગોમાં લોહીના પ્રવાહના અભાવ અને ભૂખ ન લાગવાથી પીડાતા હતા. સુરત ટ્રાયલ સ્ટાર હોસ્પિટલમાં રિપોર્ટ કરાવ્યા બાદ જાણવા મળ્યું હતું કે તેની મુખ્ય ધમની એકદમ ફેલાઈ ગઈ હતી. 4.5 સેન્ટીમીટરથી મોટી મહાધમની નિકટવર્તી ભંગાળ અને મૃત્યુનું જોખમ હોય છે. ઓપન સર્જરી માટે છાતીથી પેટ સુધી 10-12 કલાકથી વધુ સમયની ચીરોની જરૂર પડે છે. એનેસ્થેસિયાના જોખમ અને 50%થી વધુ મૃત્યુદરને જોતા તેમને દિલ્હીમાં સર્જરી કરવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. ડોક્ટર પ્રિયંક મોદીએ સુરતમાં થોરાસિક એન્ડોવાસ્ક્યુલર એઓર્ટિક રિપેરનું આયોજન કર્યું હતું. ઓપરેશન સફળ રહ્યું અને સારવારમાં લગભગ 25 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. હું ડૉક્ટર પ્રિયાંગ મોદી છું. હું ઓનરરી કાર્ડિયોલોજિસ્ટ છું અને હમણાં આપણે ટ્રાઇસ્ટાર હોસ્પિટલમાં છે. છેલ્લે હમણાં જે સર્જરી કરી, કઈ કેવા પ્રકારની ક્રિટિકલ સર્જરી હતી અને નવી શું સિસ્ટમ છે આ ઓપરેશન કરવું? એટલે આપણે હંમેશા છે ને અટેક 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 એવી રીતે વિચારીએ, એટલે કોઈ બી યંગ પેશન્ટ જેની મૃત્યુ થાય એમાં આપણને હંમેશા એવી રીતે લાગે કે એના હૃદયની નસમાં ચોકઅપ થયું હશે અને એના લીધે માણસને અટેક આવ્યો હશે. પણ હૃદય અને એની રક્ત એમાંથી નીકળતી રક્તવાહિનીઓ પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ હોય, એટલે આ પેશન્ટમાં હૃદયમાંથી જે મેઇન રક્તવાહિની નીકળે જેનું નામ એઓટા હોય એ ફૂલી ગઈ હતી અને આવી ફૂલેલી આટરી ક્યારે પણ ફાટી શકે અને માણસ એ જ તત્ સમયે એમની મૃત્યુ થઈ શકે. એટલે કેટલા આપણી આજુબાજુ થતી આવી અનનોન મૃત્યુઓ જેને આપણે અટેક કહેતા હોઈએ છીએ એના કારણો બીજા પણ હોય અને બીજા કારણોને શોધવા અને એની ટ્રીટમેન્ટ કરવી એ જાગૃતતા માટે આપણે આજનું આ સેશન કર્યું છે. હવે એઓટા હૃદયની મેઇન નસ હોય જે આખા શરીરના બધા અંગને સપ્લાય કરતી હોય અને આ નસ એમની 3 ગણી વધારે ફૂલી ગઈ હતી જે નોર્મલ નસ સાઈઝ હોય એના કરતાં. એટલે આપણે પહેલી વખત સાઉથ ગુજરાતમાં ત્યાં સ્ટેન્ટ મૂકીને એ નસને બંધ ઓપરેશન કર્યા વગર ટ્રીટમેન્ટ કરવામાં આવી છે.